શાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત YouTube ચેનલના ઓનલાઈન વર્ગોમાં હું આરતી વસોયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। विद्यार्थी मित्रों, वीडियो नंबर 37 नी अंदर आपणे परीक्षा लक्षी प्रश्नों कई रीते वाचवा, एमांथी कई रीते पाकू करवू अने कई रीते तेना जवाबो तमारे लखवा तेना विषे मैं तमने विगते समझाव्यु हतुं अने तमने मैं 20 प्रश्नों पण समझावेला हता कि कई रीते तमने प्रश्नों पूछाई सके। જ્યારે વિડિયો નંબર 36 ની અંદર આપણે નોટપેડ પ્રોગ્રામની અંદર વાક્યો કઈ રીતે ટાઈપ કરવા તેના વિશે સમજૂતી મેળવી હતી, ત્યારે મેં તમને કીધેલું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણે વિડિયો નંબર 37 ની અંદર આગળ આપણે વાક્યો ટાઈપ કરીશું, પરંતુ આપણે તેના બદલે પરીક્ષાલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવી હતી। તો હવે આજના આ વિડિયો નંબર 38 ની અંદર આપણે વાક્યો કઈ રીતે ટાઈપ કરવા તેના વિશે આગળ સમજૂતી મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારું અંગ્રેજીનું ધોરણ 4નું પાઠ્યપુસ્તક જેમાંથી આપણે પેજ નંબર 36માંથી ટાઈપ કરતા હતા, જે યુનિટ 4 છે અવર હેલ્પર્સ, તેમાં પેજ નંબર 36ની અંદર આપણે 4 લાઇન લખી હતી, બરોબર। તો હવે આજના આ વિડીયોમાં હવે આપણે આગળ ટાઈપિંગ શરૂ કરીશું। તો નોટપેડ પ્રોગ્રામને પહેલાં સૌપ્રથમ કઈ રીતે ઓપન કરાય? નોટપેડ પ્રોગ્રામને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછશે કે નોટપેડ પ્રોગ્રામને ઓપન કરવા માટે તમારે કયા બટનની જરૂર પડે છે, તો કયું બટન? તો કે સ્ટાર્ટ બટન। સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું એટલે સ્ટાર્ટ મેનુ ખુલશે, ત્યારબાદ તમારે ટાઈપ કરવાનું છે નોટપેડ, એન ઓ। વિદ્યાર્થી મિત્રો, મેં તમને દરેક વિડીયોમાં સમજાવેલું છે કે નોટપેડ પ્રોગ્રામનો તમને સાચો સ્પેલિંગ આવડવો જરૂરી છે, તો જ તમે નોટપેડ પ્રોગ્રામને પરીક્ષામાં ઓપન કરી શકશો, અને સાથે સાથે તમને થિયરીના પેપરમાં નોટપેડનો પણ સાચો સ્પેલિંગ પૂછવામાં આવશે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે। હવે અહીં નોટપેડ જે આઇકોન બતાય છે નોટપેડનો, તેના ઉપર હું ક્લિક કરું છું તો આ નોટપેડ પ્રોગ્રામની નાની વિન્ડો ખુલી છે। હવે આપણે તેને મોટી વિન્ડોમાં કન્વર્ટ કરવી હોય, રૂપાંતરિત કરવી હોય, તો તેના માટે તમને બધાને ખબર છે કે નોટપેડ પ્રોગ્રામની જે વિન્ડો નાની બતાય છે તેને મોટા કદના સ્વરૂપમાં ફેરવવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે, તો કે અહીંથી જે વચ્ચેનું બટન આપ્યું છે મેક્સિમાઇઝ બટન, તેના ઉપર હું ક્લિક કરું છું એટલે આ નોટપેડની વિન્ડો આપણને ફૂલ સ્ક્રીન એટલે કે મોટી સ્ક્રીનમાં જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો નંબર 36ની અંદર આપણે આવી રીતે અવર હેલ્પર્સ વચ્ચે એકદમ ટાઇટલ લખ્યું હતું, ત્યારબાદ આ 4 લાઇન લખી હતી, અને તેની અંદર આપણે અલગ અલગ પ્રકારની નિશાનીઓનો પણ સાથે ઉપયોગ કરતા શીખેલા હતા। મેં તમને ત્યારે સમજાવેલું હતું કે આ જે પહેલી સાઇન છે એને શું કહેવાય, બીજી છે એને શું કહેવાય, ત્યારે આપણે આવી રીતે અલગ અલગ 4 પ્રકારની સાઇનનો ઉપયોગ કરતા શીખ્યા હતા। આ જે ટપકું છે એને કહેવાય ડોટ, ગુજરાતીમાં તેને કહેવાય છે પૂર્ણવિરામ। બીજા નંબરની જે સાઇન છે તે અલ્પવિરામની સાઇન છે, જેને કહેવાય છે કોલન સાઇન। ત્રીજા નંબરની જે સાઇન છે એ સેમિકોલનની સાઇન છે, અને ત્યારબાદ છેલ્લી સાઇન છે એફોસ્ટ્રોફિસ એસ। આ બધી જ સાઇન આપણા કીબોર્ડમાં કઈ જગ્યાએ આવેલી હોય મેં તમને એ વિસ્તૃતમાં ફોટા દ્વારા સમજાવેલું હતું। તો હવે આપણે આજનું આગળનું ભણવાનું શરૂ કરીએ। તો આપણે છેલ્લી લાઇન એ ટાઈપ કરી હતી, આઈ એમ અ કોબલર, અલ્પવિરામ મેન્ડિંગ શૂઝ, પછી હતું ડોટ, બરોબર। ત્યાર પછીની નીચેની લાઇન હતી રેટ ટેટ ટેટ કોલન સાઇન ઇટ્સ, એમાં ઇટ્સની અંદર એપોસ્ટ્રોફિસ એસ હતો, જસ્ટ લાઈક ન્યૂ, અને છેલ્લે હતું પૂર્ણવિરામ એટલે કે ડોટ। હવે મારે નવું કંઈક ટાઈપ કરવું છે તો હું નવી લાઇનમાં જઈશ, અને નવી લાઇનમાં જવા માટે વિદ્યાર્થી મિત્રો એન્ટર કી પ્રેસ કરું છું। હું 2 વાર એન્ટર કી પ્રેસ કરીશ એટલે મારે 2 લાઇન જેટલી જગ્યા છૂટશે।
હવે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. પેજ નંબર 36 અંગ્રેજીનું પાઠ્યપુસ્તક, એમાં યુનિટ 4 અવર હેલ્પર્સ, એમાં ત્રીજી લાઇન છે આઈ. મેં તમને આઈ કેપિટલ કરવાનો, એટલે કે દરેક વખતે વિદ્યાર્થી મિત્રો કીધેલું છે કે જે અક્ષર કેપિટલ આવે છે કેપિટલ, અને સ્મોલ આવે છે સ્મોલ. આઈ, તો આઈ ને કેપિટલ કરવો છે તો એના માટે હું શિફ્ટ કી સાથે પ્રેસ કરીશ. આઈ એમ અ ટીચર, ટી એ સી એચ ઈ આર. અલ્પવિરામ એટલે કે કોલન, ટીચર ટીચિંગ માય ક્લાસ, ટી એ સી એચ આઈ એન જી, ટીચિંગ, પછી જગ્યા છોડવાની છે સ્પેસ બાર કી, માય સ્પેસ બાર કી, ક્લાસ સી એલ એ ડબલ એસ. વાક્ય પૂરું થાય છે એટલે પૂર્ણ વિરામ. એન્ટર કી પ્રેસ કરીશ. મારે એક્ઝેક્ટ એની નીચે જ લખવાનું છે, એટલે હું આ વખતે બે વાર એન્ટર કી પ્રેસ કરીશ નહીં. પછીની લાઇન છે લિસન સિંગ એન્ડ ડૂ, એમાંથી લિસનનો એલ કેપિટલ છે તો ફરીવાર શિફ્ટ કી અને સાથે એલ, આઈ એસ ટી ઈ એન લિસન. પછી ડેશની સાઇન છે, જો વિદ્યાર્થી મિત્રો મેં તમને આ શીખવાડેલું હતું ક્યાં આવેલી છે, તો કે માઇનસ જેવી નિશાની કરવાની છે. આપણા કીબોર્ડમાં ઉપરની બાજુએ તમને જે આંકડા આપ્યા છે 1 થી 0 સુધીમાં, એમાં 0ની બાજુમાં, અથવા તો બેકસ્પેસ કી છે જે અક્ષરોમાં ભૂલ પડી હોય ત્યારે પૂછવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બેકસ્પેસ કીની બાજુની અને એની પછીની જે કી છે તે આપણે પ્રેસ કરવાની રહેશે. એસ આઈ એન જી સિંગ, લિસન સિંગ એન્ડ ડુ. સેમિકોલન, સેમિકોલનની સાઇન એલની બાજુમાં આવેલી છે. એન્ટર કીવાળી લાઇનમાં લેટ અસ, ભૂલ પડે ત્યારે સ્પેસ બાર કી નહીં પણ બેકસ્પેસ કીનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. ભૂલ પડે ત્યારે કઈ વિદ્યાર્થી મિત્રો કી, તો કે બેક સ્પેસ કી, અને જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી, એલ ઈ એ. જો મારે ભૂલ પડી તો હું બેકસ્પેસ કી પ્રેસ કરું છું. આર એન લર્ન, વાક્ય પૂરું થાય છે એટલે પૂર્ણ વિરામ. હવે મારે બે લાઇન જેટલી જગ્યા છોડવી છે તો હું બે વાર એન્ટર કી પ્રેસ કરીશ. ત્યારબાદ નવી લાઇન છે આઈ એમ અ પોટર, એમાંથી આઈ છે શું છે, તો કે કેપિટલ આઈ એમ અ પોટર, પી ઓ ડબલ ટી ઈ આર, કોલન એટલે કે અલ્પવિરામ, બેકિંગ બી એ કે આઈ એન જી, બેકિંગ, પછી જગ્યા છોડવાની છે એટલે સ્પેસ બાર કી, પોસ્ટ, બરાબર, સોરી, બેકિંગ પોટ્સ, પી ઓ ટી એસ પોટ્સ. વાક્ય પૂરું થાય છે એટલે પૂર્ણ વિરામ. એન્ટર કી, નવી લાઇનમાં જવા માટે એન્ટર કીનો ઉપયોગ કરીશ. મૂડ એમ ઓ યુ એલ ડી, અલ્પવિરામ બેક બી એ કે ઈ. જો વિદ્યાર્થી મિત્રો હું કન્ટિન્યુ લખું છું, આ જે લાઇન છે એમાં એકવાર પણ સ્પેસ બાર કી અત્યારે પ્રેસ કરવાની આવતી નથી, કારણ કે પાઠ્યપુસ્તકમાં એ જ રીતે આપેલું છે. સી ઓ એલ ઓ યુ આર સેમિકોલન આર ઈ એ ડી વાય, રેડી. હવે એકવાર સ્પેસ બાર કી પ્રેસ કરવાની છે. ફોર ધ, સોરી, ફોર યોર યુઝ, ફોર યોર યુઝ. વાક્ય પૂરું થાય છે એટલે પૂર્ણ વિરામ. હવે એક છેલ્લી લાઇન બાકી છે, બે વાર એન્ટર કી પ્રેસ કરીશ. ફરી વખત આઈ એમ અ ટ્રાફિક પોલીસ, તો એમાં આઈ છે કેપિટલ, શિફ્ટ કી સાથે આઈ પ્રેસ કરીશ, સ્પેસ બાર કી એમ સ્પેસ બાર કી અ ટ્રાફિક ટી આર એ ડબલ એફ આઈ સી ટ્રાફિક પોલીસ, પોલીસનો પી કેપિટલ નથી, પી ઓ એલ આઈ સી ઈ. સેમિકોલન એટલે કે અલ્પવિરામ. અધૂરું વાક્યને પૂર્ણ કરવા માટે સૌથી પહેલાં તો આપણે અલ્પવિરામ કરવું પડે, એટલે કે જો આપણું વાક્ય અધૂરું હોય તો ત્યારે અલ્પવિરામ કરવું પડે છે.
સ્પેસ બાર કી આઈ, એનો આઈ છે કેપિટલ છે એટલે હું શિફ્ટ સાથે આઈ પ્રેસ કરીશ. આઈ સ્ટેન્ડ જસ્ટ સો, એસ ટી એ એન ડી, એસ કેપિટલ નથી, છે યુ એસ ટી જસ્ટ સો. વાક્ય પૂરું થાય છે એટલે ફરી વખત પૂર્ણ વિરામ. જે ડોટ છે એ ક્યાં આવેલું છે, તો કે શિફ્ટ કી વાળી લાઇનમાં છેલ્લે, એટલે કે ઝેડ વાળી લાઇનમાં છેલ્લેથી આગળની કી. એન્ટર કી પ્રેસ કરીશ હું. લેટિંગ ટ્રાફિક ટુ મૂવ, એમાં એલ કેપિટલ, એલ ઈ ડબલ ટી આઈ એન જી, લેટિંગ ટી આર એ ડબલ એફ આઈ સી ટ્રાફિક, સ્પેસ બાર કી વચ્ચે યુઝ કરતી જાઉં છું જગ્યા છોડવા માટે. મૂવ કોલન હેલ્પિંગ પીપલ ટુ ગો, એચ ઈ એલ પી આઈ એન જી હેલ્પિંગ P-E-O, P-L-E, people to go. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લું વાક્ય જુઓ. છેલ્લું વાક્ય છે એ થોડું મોટું હતું, તો આપણે નીચે એન્ટર કી પ્રેસ કરવી પડી નથી. કમ્પ્યુટર તેની જાતે જાતે જો આપણા વાક્યો મોટા હશે તો એ નવી લાઇનમાં વાક્યને લઈ લેશે. તો આજના આ વિડીયોમાં આપણે બધી અલગ અલગ પ્રકારની નિશાનીઓની સાથે વાક્યોને ટાઈપ કરતા શીખ્યા. આ બધી જ નિશાનીઓ આપણે વિડીયો નંબર 36ની અંદર ભણી ચૂક્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આજનું ભણાવવાનું અહીં હું પૂર્ણ કરું છું. તમારે જેના જેના ઘરે કમ્પ્યુટર છે તેને અંગ્રેજીના પાઠ્યપુસ્તક પેજ નંબર 36ની અંદર જે આપેલું છે એ તમારે ટાઈપ કરવાનું રહેશે. જે અભિનય ગીત આપેલું છે એ જોઈ જોઈને કમ્પ્યુટરની અંદર ટાઈપ કરવાનું છે.